हेलो गुड मॉर्निंग। हवे आपणे चेप्टर नंबर टू बीजा चेप्टरनी शरूआत करी थी। आजे बीजो लेक्चर छे। पहला लेक्चरमां थोड़ूक एक आ टॉपिक चलाव्यो हतो जस्ट तमने समझावा माटे के इनिशियलमां इंट्रोडक्शन जेटली सारी खबर पड़शे ने स्टार्टिंग प्रस्तावना एटली तमने चेप्टरमां मजा आवशे। एटले मैं थोड़ूक ज चलावी दीधुं केम के तमने खबर पड़े एटला माटे। हवे आजे आपणे बीजा चेप्टरनो बीजो लेक्चर भणवाना छीए, विद्युत स्थितिमान अने कैपेसिटन्स। चेप्टर बे भाग नी अंदर डिवाइड छे, एक विद्युत स्थितिमान अने कैपेसिटन्स। एटले के एक भाग स्थितिमान नो छे अने एक भाग कैपेसिटन्स नो छे। कैपेसिटन्स वाला भाग नी पछी वात करीशुं। हाल आपणे स्थितिमान विशे भणता हता के पहला चेप्टर थी शरूआत करी अने आ बीजो चेप्टर एटले के स्थिर विद्युत शास्त्र मां गणाय। एटले के विद्युत पारो स्थिर स्थितिमां छे, ज्यारे विद्युत पारो गतिमां आवशे त्यारे तीजो चेप्टर आवशे प्रवाह विद्युत वाळो। ओके, એટલે કે હાલ આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્ર ભણી રહ્યા છીએ, જેની અંદર બીજો ચેપ્ટર વિદ્યુત સ્થિતિમાનની ચર્ચા કરી હતી આપણે। અને આઈ હોપ કે બીજા ચેપ્ટરનું જે સ્ટાર્ટિંગ વાળો ભાગ છે, શરૂઆતના બે ચાર પેજ છે, બહુ બોરિંગ છે, છોકરાઓને જલ્દી ખબર નથી પડતી, એટલા માટે મેં પહેલું લેક્ચર એકદમ શાંતિથી એક જ ટોપિક લઈને તમને સમજાયો તાકે તમને બીજા ચેપ્ટરની શરૂઆત સારી રીતે ખબર પડે। એટલે એ લેક્ચર સારી રીતે જોજો, એમાં બધું જ અન્ડરસ્ટેન્ડિંગ થશે કે આપણે કોઈ વિદ્યુત પર પોતાની આસપાસ એક વિદ્યુત ક્ષેત્ર બનાવતો હોય, એક પોતાનો એરિયા ક્રિએટ કરતો હોય અને બીજો કોઈ વિદ્યુત પાળ એના વિસ્તારમાં ના આવતો હોય, તેને લાવવા માટે આપણે શું કરતા હતા, કાર્ય કરતા હતા। અને એ કાર્યનો સૂત્ર કયો થાય એ પહેલા લેક્ચરની અંદર ટોટલી મેં તમને સમજૂતી આપી છે। ઓકે, ધીમે ધીમે આપણે આગળ વધીશું। હવે બીજા ચેપ્ટરની અંદર જેમ કે આજે હું બે થિયરી તમને સમજાવવાનો છું, કાર્ય તો તમને ખબર પડી ગઈ હશે। આઈ હોપ કે પહેલા લેક્ચરમાં પરફેક્ટ ધ્યાન રાખજો તો તમને ખબર પડી જશે। જે રીતે પહેલું ચેપ્ટર તમે ભણ્યા કમ્પ્લીટ અપ ટુ ડેટ, તમે યુનિટ ટેસ્ટ બી આપ્યા, સરસ મજાની તૈયારી કરી, સારી રીતે ચેપ્ટર બી તૈયાર થઈ ગયું, ઘણા સ્ટુડન્ટના રિપ્લાય બી આયા। બટ હવે બીજા ચેપ્ટરની તરફ આપણે જઈએ તો એમાં બી થોડું વેઇટેડ ચેપ્ટર છે, 8 માર્ક્સનું ચેપ્ટર છે, એમાં ધ્યાન રાખજો બરોબર, કોઈ જગ્યાએ તકલીફ પડવી જોઈએ નહીં। ઓકે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે જોવાનું છે તો ડેફિનેશન પહેલા આપણે એની વ્યાખ્યા સમજીશું કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું છે। આ એક વ્યાખ્યા એવી ગોખવાની કોઈ વસ્તુ નથી, યાદ રાખજો ચેપ્ટર ટુમાં તમે સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાન, વિદ્યુત ભાર જે હોય એની સ્થિતિ કઈ જગ્યાએ ઉભો છે એનો માન, કે ભાઈ કોકના વિદ્યુત ક્ષેત્રમાં કોકના વિસ્તારમાં એ ગયો તો એનો સ્થિતિમાન કેટલો છે, એના સ્થિતિનો માન કેટલો છે। અન્ડરસ્ટેન્ડિંગ થાય છે, લોજિક બિલકુલ રેડી? ઓકે, અરે વ્યવસ્થિત પ્રિપેરેશન કરતા રહેજો। આઈ હોપ કે આપણા બધા સ્કૂલમાં ફિઝિકલી ક્લાસરૂમ એટેમ્પ કરતા કરતા હજી હોઈ શકે કે 2-3 મહિના પણ નીકળી જાય, નક્કી નથી, ખબર છે ને અત્યારે સિચ્યુએશન તો ઠીક। ઓકે, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપણે સમજવાનું છે તો મેં તમને બેસિકલી સ્થિતિમાન કોને કહેવાયની વ્યાખ્યા સમજો તો બધી ખબર પડશે। ઓકે, હવે કોઈ વિદ્યુત ભાર હોય તો એ પોતાની આસપાસ શું બનાવે છે, વિદ્યુત ક્ષેત્ર, વિસ્તાર જે બનાવે છે, એરિયા જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ, તો એક વિદ્યુત ભાર પોતાની આસપાસ વિદ્યુત ક્ષેત્ર બનાવતો હોય છે। હવે બીજો કોઈ વિદ્યુત ભાર છે જેને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે લેવાનો છે, લાસ્ટ લેક્ચરમાં મેં તમને કીધું હતું કયા વિદ્યુત ભાર તરીકે, પરીક્ષણ ટેસ્ટ ચાર્જ, એટલે કે એની કિંમત વધારે હોવી જોઈએ નહીં, ખ્યાલ પડે છે ને? કેમ કે તમે સ્થિતિમાન શોધો છો તો જેનો વિદ્યુત ક્ષેત્ર બનાવેલો છો એનો એની જે તાકાત છે વધારે હોવી જોઈએ, કેમ કે જેને તમે લાવવાના એની તાકાત વધારે હોવી જોઈએ નહીં। એટલે તમે જે વિદ્યુત ભાર બહાર રાખ્યો છે એ કેટલા અંતરે છે આપણને કોઈ ખબર નથી, પણ આપણે માની લેવાનું છે, ધારી લેવાનું છે, શું ધારી લઈએ કે જે વિદ્યુત ભારને તમારે લાવવાનો છે એ વિદ્યુત ભાર અનંત અંતરે પડ્યો છે, ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર પડ્યો છે, બહુ દૂર અનંત અંતરે, એવું માની લેવાનું છે આપણે કે વિદ્યુત ભાર ક્યાં પડ્યો છે, અનંત અંતરે। હવે તમે એક વસ્તુ યાદ રાખજો કે અનંત અંતરે આપણે ધારી લીધું, માની લીધું અને એક્સેપ્ટ કરીને આપણે સૂત્ર બી સાબિત કરીશું, ત્યારે સૂત્ર આયા પછી તમને ખબર પડશે કે અનંત અંતર કેમ લીધું, ખ્યાલ પડે છે? આર યુ રેડી? ઓકે, તો અહીંયા ધ્યાન રાખો કે ઇનિશિયલમાં મેં શું કર્યું, એક્સ વાય સમતલમાં પ્લસ ક્યુ એક ધન વિદ્યુત ભાર છે મૂકી દીધો ઉગમ બિંદુ ઉપર। હવે વિદ્યુત ભાર શું કરવાનું, પોતાની આસપાસ વિસ્તાર બનાવવાનું, વિદ્યુત ક્ષેત્ર બનાવવાનું, વિદ્યુત ક્ષેત્ર બનાવવાનું છે। તો તમને દેખાય છે જે ડાર્ક લાઈન કરી છે વિદ્યુત ક્ષેત્ર છે ઈ, વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ વડે આપણે દર્શાવીએ છીએ। વિદ્યુત ક્ષેત્ર કઈ રાશિ, સદિશ રાશિ, યાદ છે ને બધું? ઓકે, તો સદિશ રાશિ છે, આ એનો એરિયા છે,
એટલે એનો મતલબ કે આ એનો વિસ્તાર થઈ ગયો. આટલાની અંદર કોઈ આવશે તો એના ઉપર બળ લાગશે, વિદ્યુત ક્ષેત્રના કારણે લાગતો બળ. કયો બળ? એફ બરાબર ક્યુ ઈ. બધા જ બળો મેં તમને લાસ્ટ લેક્ચરમાં, જે ફર્સ્ટ લેક્ચર જો આને ખબર પડી તમને તો સમજી લો કે તમે વિદ્યુત સ્થિતિમાન વિશે સમજી ગયા. ક્લિયર? ઓકે. હવે ઇનિશિયલમાં ઘણા સ્ટુડન્ટને એવું બી થાય છે કે મેં પહેલા લેક્ચરમાં એક થિયરી ચલાવી છે કાર્યની, જે જૂની બુકની છે, ગુજરાત બોર્ડની જે બુક હતી એની, એનસીઆરટીમાં નથી આપી. પણ જરૂરી છે ક્યારેક કેટલાક ટોપિક સમજવા માટે એ બુકમાંથી આપણે કેટલાક પોઈન્ટ ઓફ વ્યૂ લેવા પડે છે, કેમ કે તમને અન્ડરસ્ટેન્ડિંગ થાય ખબર પડે એટલા માટે. આઈ જવાના ગોળ ફરીને તા જ બુકમાં એનસીઆરટીમાં સ્ટેશનમાં. તો અહીંયા એક્સ વાય સમતલમાં પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, જે ધન છે. ઋણ બી લઈ શકો એક્ઝામ્પલમાં. ઓકે. તો પ્લસ ક્યુ જે ધન વિદ્યુત ભાર છે, એના કારણે એનું વિદ્યુત ક્ષેત્ર જે આ જે ડાયરેક્ટ લાઈન દેખાય છે એવું જરૂરી નથી, મેં બે લાઈન બનાવી છે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તમારા ઉપર ડિપેન્ડ કરે છે, કેટલી ફિલ્ડ લાઇન્સ તમે ડ્રો કરો છો, કેટલી બનાવો છો એ તમારા ઉપર આધાર રાખે છે. તો આ વિદ્યુત ક્ષેત્ર જે મેં બનાવ્યું છે એ ડાયરેક્ટ લાઈનથી દેખાય છે. હવે આપણે શું કર્યું, એક વિદ્યુત ભાર બીજો મેં લીધો, જેને પરીક્ષણ વિદ્યુત ભાર નામ આપ્યું છે. કેમ કે આ પ્લસ ક્યુ નો વિસ્તાર છે, એની અંદર સ્થિતિમાન લાવવું છે તમારે, તો એની અંદર કોઈ બીજા વિદ્યુત ભારને પકડી લાવો છો તો વિદ્યુત ભાર ક્યાં પડેલો માનીએ છીએ આપણે? અનંત અંતરે. આ જે વિદ્યુત ભાર દેખાય છે એવું માની લો કે અનંત અંતરે પડ્યો છે. અને વિદ્યુત ભારની કિંમત કેટલી છે? એક કુલમ. એકમ ધન વિદ્યુત ભાર, એકમ ધન નો મતલબ થાય એક કુલમ, કેમ કે એની વેલ્યુ વધારે લેવાની નથી, ખબર તો પડે છે ને. કેમ કે તમે વિસ્તાર આના વિસ્તારમાં પેલો એન્ટર થવાનો છે તો આની તો કિંમત ઓછી જ હોવી જોઈએ ને, કેમ કે અંદર આવીને પેલાના એરિયામાં જઈને પેલા મારશે યોગ્ય નથી, પેલા ઉપર થોડો બળ લગાડશે. આ સ્મોલ ક્યુ આ કેપિટલ ક્યુ ઉપર થોડો બળ લગાવવાનો નથી લગાવવાનો. તો બળ કોણ લગાવવાનું છે? કેપિટલ ક્યુ. તો એની તાકાત માપી હોય તો જેને તમે લાવો છો એ વધારે તાકાતવાર હોવો જોઈએ નહીં. એટલા માટે આપણે કેટલી કિંમત માનીએ છીએ? એકમ ધન વિદ્યુત ભાર, એક કુલમ. ઓકે. હવે આ વિદ્યુત ભાર પડ્યો છે કઈ બાજુ? અનંત અંતરે. ક્યાં એને માની લેવાનું છે તમારે? અનંત અંતરે. ઓકે. ઇન્ફાઇનાઇટ. કેમ અનંત અંતરે ધાર્યું એ બી તમને લાસ્ટમાં હું સમજાવીશ, બરોબર ધ્યાન રાખજો. તો અનંત અંતરે પડ્યું છે. હવે અનંત અંતરે રહેલા એની વ્યાખ્યા બોલું છું. વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા ગોખવાની નથી. ઘણી વખત સ્ટુડન્ટને નથી ખબર પડતી, પણ બરોબર સમજો હું જે બોલું છું શબ્દ યાદ રાખજો. અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવું પડતું કાર્ય તે બિંદુ આગળનું સ્થિતિમાન દર્શાવે છે, અથવા તો એને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. તમે જે કાર્ય કરો છો એને લાવવાનું એને જ કહેવાય વિદ્યુત સ્થિતિમાન, શોર્ટમાં. હવે કાર્ય કઈ રીતે કરીએ છીએ? ફર્સ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું હતું, ભૂલી તો નથી ગયા. કાર્ય ક્યારે ઝીરો હોય, કાર્ય ક્યારે ગણતરીમાં લેવાય, બધી જ વસ્તુ મેં તમને પેલા લેક્ચરમાં સમજાવી છે. ક્યુ ઈ ડી આર કોસ થીટા, થીટા 90 હોય તો કાર્ય ઝીરો થાય, અને થીટા ઝીરો હોય તો કાર્ય મળે છે આપણને, જે કાર્ય આપણે ગણીને લાયા હતા. એટલા માટે જૂની બુકનો એક્ઝામ્પલ લેવો પડે છે. ઓકે. તો અહીંયા તમે જોઈ શકો કે ફરીથી ડેફિનેશન રિપીટ કરું છું. વિદ્યુત ભાર પડ્યું છે ક્યાં? અનંત અંતરે. એને લાવો છો કઈ બાજુ? આ જે વિદ્યુત ભાર છે એના વિદ્યુત ક્ષેત્રમાં. તો અનંત અંતરે રહેલા, જોડે જોડે બોલતા રહેજો, યાદ રહેવું જોઈએ. અનંત અંતરે રહેલા કયા વિદ્યુત ભારને? એકમ ધન વિદ્યુત ભારને ક્યાં લાવો છો? આપેલા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. વ્યાખ્યા છે, કોખતા નહીં. સ્મોલ ક્યુ વિદ્યુત ભાર જે એકમ ધન હતો, અનંત અંતરે પડ્યો છે, એને પકડીને લાયા તો તમે કાર્ય કર્યું, એ જ કાર્યને સ્થિતિમાન કહેવાય. એટલે કાર્ય કરો છો એ જ સ્થિતિમાન છે, કઈ નવું નથી. અને મેં તમને કોઈ કાર્ય કરીએ તો એ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, સ્થિતિમાન સ્વરૂપે સંગ્રહ થાય, સ્થિતિ ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય, પછી એનો ગતિ ઉર્જામાં રૂપાંતર થાય, બધું મેં તમને સમજાવ્યું હતું, યાદ છે કે નહીં? ઓકે. કોઈ દિવસ ભાઈ કાર્ય કોઈ દિવસ નુકસાનમાં નથી. તમે જે કાર્ય કરો છો ઉર્જા સ્વરૂપે સંગ્રહ થાય છે. ઓકે. થઈ ગયા. તો અહીંયા તમે સ્થિતિમાનની વ્યાખ્યા આપી. એ વ્યાખ્યા પ્રમાણે આપણે શું કરીએ કે મેં ધારી લીધું કે આના વિદ્યુત ક્ષેત્રમાં બે બિંદુઓ લીધા, મેં બે સ્થાન નક્કી કર્યા. એક સ્થાન છે પી અને બીજું સ્થાન છે ક્યુ. બે સ્થાન નક્કી કર્યા. આગળના એક્ઝામ્પલમાં જો તમે અલગ અલગ સ્થાન હતા, એ બી સી ડી ચાર માર્ગ હતા, અને આપણે બે માર્ગે લઈ ગયા હતા વિદ્યુત ભારને, અલગ અલગ બે કાર્યો ગણ્યા હતા. લંબરૂપે તો કાર્ય ઝીરો હોય છે. તો અહીંયા પી અને ક્યુ બે અલગ અલગ જગ્યાઓ નક્કી કરી મેં કે મારે આ અનંત અંતરે રહેલા વિદ્યુત ભારને ક્યારેક પી ઉપર બી લાવવો છે અને ક્યુ ઉપર બી લાવવો છે. આર યુ રેડી? ઓકે. અનંત અંતરે રહેલા
एकम धन विद्युत भार ने आपेला विद्युत भार ना विद्युत क्षेत्र में लावा माटे करवा पड़ता कार्य ने ते बिंदु आगर नो स्थितिमान कहे छे एनी व्याख्या छे विद्युत स्थितिमान नी व्याख्या चेप्टर ना टाइटल ने ओके रेडी छे एकदम ओके डन हवे जो के मैं पहला शुं कर्युं के आ एकम धन विद्युत भार ने पी बिंदु आगर लावुं छे मारे एकम धन विद्युत भार ने पी बिंदु आगर लावा माटे करवुं पड़तुं कार्य कार्य नो सूत्र कयो थाय डब्लू W W खबर पड़े छे P बिंदु आगे WP तो एने ज आपणे शुं कहीए छीए स्थितिमान तो P बिंदु आगेनो स्थितिमान V थई गयुं विद्युत स्थितिमान ने V वडे दर्शावाय विद्युत स्थितिमान बेसिकली तमे धोरण 10 માં भी ભણેલા છો જ્યારે વિદ્યુત પ્રવાહ વાળો ચેપ્ટર ભણતા હતા એની અંદર પ્રવાહ એક ટાંકીમાંથી બીજી ટાંકીમાં પાણીનો ફ્લો પ્રવાહ જાય છે ત્યારે સ્થિતિમાન જેવી વ્યાખ્યા તમે ભણ્યા હતા ત્યાં વિદ્યુત સ્થિતિમાન ને જ વોલ્ટેજ કહેવાય નવો શબ્દ છે ત્રીજા ચેપ્ટર માં વોલ્ટેજ જ કહેવાના આપણે એજ સ્થિતિમાન છે ઓકે તો વિદ્યુત સ્થિતિમાન ને વી વડે દર્શાવાય તો વી કયા બિંદુ આગળ પી બિંદુ આગળ તો વીપી અને કયા બિંદુ આગળ લાવવા માટે કાર્ય કર્યું પી આગળ તો ડબ્લ્યુપી ડબ્લ્યુપી બરાબર વીપી ઇઝ ઇક્વલ ટુ કેટલું કાર્ય કર્યું કાર્યનું સૂત્ર મેં તમને પહેલા લેક્ચરમાં લખાઈ દીધું એ જ ચાલશે કયો કાર્ય કર્યું માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પી ઈ ડોટ ટી આર તમને યાદ હોય તો કાર્ય એટલે બળ ગુણ્યા સ્થાનાંતર થાય બળ ક્યુ ઈ જેટલું થાય છે તો ક્યુ ઈ તો છે સ્થાનાંતર ડીઆર જેટલું સૂક્ષ્મ સ્થાનાંતર કેમ કે તમને ખબર છે કે આ વિદ્યુતભારના કારણે આના ઉપર અપાકર્ષણ થવાનું આ પ્લસ ક્યુ છે આ વી ધન છે એકમ ધન વિદ્યુતભાર છે આવી તો બંને વચ્ચે શું થાય અપાકર્ષણ તો જો આ અંદર આવ્યો ત્યારે ઉપર બહારની તરફ બળ લાગશે જે વિદ્યુત બળ હોય છે એફઈ પણ આપણે પકડીને એને અંદર લઈએ છીએ તો આપણે બાહ્ય બળ લગાવીએ છીએ તો તમે જો અનંત અંતરે જે વિદ્યુતભારને લાયા એના અંદર લાવવા માટે તમે જે બળ લગાવો છો એ બાહ્ય બળ છે એક બળ જે બહારની તરફ એને ધક્કો મારે છે વિદ્યુત બળ અને બીજો બળ જે તમે અંદરની તરફ લગાવો છો બાહ્ય બળ પેલો કહે છે કે તું દૂર જા અને તમે પકડીને અંદર લાવો છો તો બાહ્ય બળ લગાવો છો તમે અને બંને સરખા વિરુદ્ધ દિશામાં હોય છે એ બી સમજાવ્યું મેં પેલા લેક્ચરમાં ઓકે તો એ બળ અહીંયા લગાવે તો તમે જોઈ શકો એ બળ કેટલો થાય ક્યુ ઈ જેટલો ઇન્ટુ સ્થાનાંતર કેટલો ડીઆર સૂક્ષ્મ ધીમે ધીમે આવશે એકદમ ધીમે આવશે તમે એક તો વિરુદ્ધ દિશામાં પકડીને લાવો તો પેલો આ એકમથી અંદર ધોવાઈ જશે ધીમે 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 ટી આર ટી આર ટી આર જેટલું સ્થાનાંતર કરીને એને ખેંચવું પડશે સૂક્ષ્મ સ્થાનાંતર પણ તમારે ટોટલ કુલ સ્થાનાંતર કરાવવું હોય તો ડીઆર નું શું કરવું પડે સંકલન કેમ કે કુલ કરવા માટે આપણે સરવાળો કરીએ છીએ તો ડીઆર જેટલું સ્થાનાંતર કરાવ અને ક્યુ બરાબર તો એક કુલમ છે એટલે ક્યુ બરાબર એક લઈ લીધા હવે તમે વિચારો કે વિદ્યુત બળની વિરુદ્ધ દિશામાં તમે કાર્ય કરો છો એટલા માટે આગળ શું લખવું પડે છે માઇનસ યાદ રાખજો કાર્યના ઋણ મૂલ્યને આવું વ્યાખ્યામાં લખો તો બેસ્ટ બેટર છે સુપર વ્યાખ્યા બની જાય જે જૂની બુકમાંથી હાલાકી નવી બુકમાં આવી આપી છે એટલા માટે મેં લખી જૂની બુકમાં પ્રોપર ડેફિનેશન એવી હતી કે અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને આપેલા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને નેગેટિવ કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહીએ છીએ હાલાકી આમાં ઋણ મૂલ્ય આપ્યું નથી પણ સૂત્રમાં તો લેવાનું છે તો માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પી ક્યાંથી ક્યાં લાયા અનંત થી પી ઉપર લાયા તો અનંત થી પી ઉપર ઈ ડોટ ટી આર ભાઈ ક્લિયર છે બધાને જો પહેલો લેક્ચર આવ્યો તો આઈ થિંક મને ખબર એવું શ્યોર છે કે બીજા લેક્ચરમાં બધી તમને ખબર પડશે ચલો એ જ રીતે હવે મારે ક્યુ બિંદુ આગળ લાવો છું સેમેસ એ સૂત્ર પર અનંત થી પી ઉપર લાયા હવે અનંત થી ક્યુ ઉપર ઈ ડોટ ટી આર તો ક્યુ બિંદુ આગળનું કાર્ય ક્યુ બિંદુ આગળનું સ્થિતિમાન વી ક્યુ વી બિંદુ આગળનું સ્થિતિમાન વીપી હવે તમે જુઓ કે આ પી અને ક્યુ એક જ સ્થાન ઉપર નથી તૈયાર તો છો બધા એકદમ એક્ટિવ રહેજો બંને એક જ સ્થાન ઉપર છે નથી તમે વિચારો લોજિક કે પ્લસ ક્યુ ના કારણે જે એનો વિસ્તાર છે એમાં પી બિંદુ અહીંયા છે તો ક્યુ બિંદુ થોડોક આગળ છે જસ્ટ થોડાક આગળ પાછળ છે એવું સમજો કે આ પી બિંદુ છે તો અહીંયા ક્યુ છે આ રીતે એક જ સ્થાન ઉપર નથી આ પી અને ક્યુ બંને એક જ સ્થાન ઉપર નથી આ પી છે તો ક્યુ થોડોક આગળ છે અંદરની તરફ એટલે કે ક્યુ અંદરની તરફ છે અને પી થોડો બહારની તરફ છે જો અહીંયા થોડોક આગળ દેખાય છે એક્ઝેક્ટ એક જ સ્થાન ઉપર તમને દેખાવું જોઈએ નહીં ઓકે તો પી અને ક્યુ અલગ અલગ સ્થાન ઉપર છે તો પી ઉપર લાવવા માટે આટલું કાર્ય કર્યું ક્યુ ઉપર લાવવા માટે આટલું કાર્ય કર્યું કાર્યનું સૂત્ર એકદમ ઇઝી અનંત થી પી પર લાયા અનંત થી ક્યુ ઉપર લાયા તો આ પી બિંદુ આગળનું સ્થિતિમાન આ ક્યુ બિંદુ આગળનું સ્થિતિમાન વીપી વીક્યુ વીપી વીક્યુ અલગ અલગ શોધી નાખ્યું રેડી ગુડ હવે આપણું ટાઇટલ કયો છે જો તમે ધ્યાનથી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત
કે કોઈ પણ બે બિંદુ આગળ સ્થિતિમાનનો તફાવત તમારે ચેક કરવો હોય કે P આગળ વધારે છે સ્થિતિમાન, Q આગળ વધારે છે, કઈ બાજુ વધારે છે સ્થિતિમાન તમારે ડિસાઇડ કરવું હોય તો તમારે શું કરવું પડશે, એમનો તફાવત લેવો પડશે, તફાવત લેવો પડશે. ખ્યાલ પડે છે તારે? એક 10 વોલ્ટ હોય, પેલો 8 વોલ્ટ હોય, તો બંને વચ્ચે તફાવત કેટલો? 2 વોલ્ટ. 10 - 8 તો બાદ બાકી કરવી પડશે. તો તફાવત લેવાનો થાય ત્યારે આપણે ફક્ત ને ફક્ત શું કરીએ છીએ, બાદ બાકી માઇનસ કરવું પડશે. તો સિમ્પલ છે, પી માંથી મેં ક્યુ ને બાદ કર્યા, વીપી માઇનસ પીક્યુ કર્યા, સ્થિતિમાન નો તફાવત થઈ ગયો. ઓકે, તો ચલો વીપી બરાબર કેટલા આવ્યા હતા, માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ પી ઈ ડોટ ડીઆર, અને આ માઇનસ અહીંયા મૂકવાનું છે આપણે, અને ક્યુ બિંદુ આગળ માઇનસ, બીજું અગેન માઇનસ, તો માઇનસ માઇનસ શું થઈ જાય, પ્લસ. તમારું માઇનસ માઇનસ પ્લસ થવું જોઈએ નહીં. સન્નાટાઓ બરોબર ધ્યાન રાખજો. પહેલા મેં પી ની કિંમત લખી તો આખો એમને ઉતારી દીધો. ઓકે, પછી વચ્ચે માઇનસ છે અને ક્યુ ની કિંમત લખું તો ફરીથી માઇનસ આવે છે, તો આ પ્લસ થઈ જશે. ફરીથી આ ઈ ડોટ ડીઆર લખી દીધું. તો જો અનંત થી પી, અનંત થી ક્યુ સરવાળો કર્યો, હાલાકી બાદ બાકી છે, બટ માઇનસ માઇનસ પ્લસ થયા. હવે તમે જુઓ કે મેથ્સના કેટલાક રૂલ્સ આપણને યાદ હોવા જોઈએ. બેઝિક વસ્તુ છે, યાદ રાખજો. કદાચ યાદ ના હોય તો અત્યારે સમજી લેજો કે જયારે તમે લિમિટ ઉપરથી નીચે ચેન્જ કરો તો માઇનસ નું પ્લસ થાય, પ્લસ નું માઇનસ થાય. ઉપર વાળી લિમિટ નીચે લો અને નીચે વાળી લિમિટ ઉપર મૂકો તો માઇનસ નું પ્લસ થઈ જાય અને પ્લસ નું માઇનસ થાય. તો તમે જો અહીંયા શું ચાલ, માઇનસ પર મેં શું કરી નાખ્યું, પ્લસ. કેમ પ્લસ કરે, આ શું છે, અહીંયા માઇનસ કરી નાખ્યા, પ્લસ કેમ, લિમિટ બદલી. જો અનંત થી પી હતો, એની જગ્યાએ મેં પી થી અનંત કરી નાખ્યો. લિમિટ ઉપર નીચે કરો તો સાઇન કન્વેન્શન એટલે કે સંજ્ઞા પદ્ધતિ ચેન્જ થઈ જાય, માઇનસ નું પ્લસ થાય અને પ્લસ નું માઇનસ થાય. તમે અહીંયા જોઈ શકો કે માઇનસ નું પ્લસ થઈ ગયું, કેમ કે અનંત થી પી ની જગ્યાએ પી થી મેં અનંત લખેલું છે. ઓકે, આગળ જો ઈ ડોટ ડીઆર પ્લસ ઇન્ફાઇનાઇટ ટુ ક્યુ ઈ ડોટ ડીઆર, આ તો એમને મત લખેલું છે, પ્લસ કરી. બોલો ક્લિયર? ઓકે, હવે એના પછી ધ્યાન રાખો કે તમે એકમ ધન વિદ્યુત ભારને પહેલા ક્યાંથી ક્યાં લઈ ગયા, પી થી અનંત ઉપર નથી આવો, પડે છે ખબર કે નથી પડતી, ચલ લાયા હતા ક્યાં, અનંત થી પી ઉપર, તો કેવું કાર્ય હતું, માઇનસમાં. પણ હવે લઈ ગયા ક્યાં, પી થી અનંત ઉપર, તો કેવું કાર્ય છે, પ્લસમાં. કેમ કે પ્લસમાં જ થશે ને, ઓલરેડી એના આગળ જ જવું છે ને, ધક્કો જ મારે છે પેલો, પ્લસ ક્યુ માઇનસ સ્મોલ ક્યુ ને ધક્કો જ મારવાનો છે, તો કાર્ય કેવું છે, પ્લસમાં થઈ ગયું. તો પી થી અનંત ઉપર અને અનંત થી ક્યુ ઉપર, પી થી અનંત, અનંત થી ક્યુ દેખાય છે, પી થી અનંત, અનંત થી ક્યુ ઈ ડોટ ડીઆર. ઓકે, હવે આની અંદર એક વસ્તુ યાદ રાખું, મેથ્સના રૂલ્સ તો તમને ખબર પડી, લિમિટ ચેન્જ કરો એટલે સંજ્ઞા બદલાઈ જાય. બીજો બી એક રૂલ્સ એવો છે કે એ થી બી સંકલનમાં હોય અને બી થી સી હોય તો તમે એ થી સી ડાયરેક્ટ લખી શકો, દેટ મીન્સ પી થી અનંત અને અનંત થી ક્યુ હોય તો લખી શકાય પી થી ક્યુ ઈ ડોટ ડીઆર. આપણે તો કયા બે બિંદુ આગળનો તફાવત જોઈએ છે, પી અને ક્યુ આગળ, અનંત ની તો હાલ કોઈ જરૂરત જ નથી. ખ્યાલ પડે છે તમને? ઇન શોર્ટમાં પી અને ક્યુ બિંદુ આગળનો તફાવત લાવવો હોય તો લિમિટમાં પી ટુ ક્યુ ઈ ડોટ ડીઆર આટલું થાય છે. પણ આ તફાવત કેવો આવે છે તમે ત્યાંથી જોઈ શકો, પી થી ક્યુ તરફ જવું હોય તમારે તો ઈ ડોટ ડીઆર એટલે આટલો સ્થિતિમાનનો તફાવત થાય છે. હવે તમે વિચારો કે જો આ વીપી માઇનસ વીક્યુ આટલો આવતો હોય તો વીક્યુ માઇનસ વીપી આને ઊંધો કરો તો આગળ શું આવી જશે, માઇનસ આવી જશે ઈ ડોટ ડીઆર. એટલે પી થી ક્યુ ઉપર આવવું હોય તો પ્લસ માં થશે અને ક્યુ થી પી ઉપર જવું હોય તો માઇનસ માં થશે. રેડી? ક્લિયર? ખબર પડી બધાને? ઓકે, વેરી ગુડ. બરોબર, ધ્યાન રાખજો કે સ્થિતિમાનનો તફાવત કંઈક ને કંઈક તો છે. જરૂરી નથી કે આ બંને બિંદુ આગળ સ્થિતિમાન એક સમાન હોય, બંને એક સ્થાન ઉપર નથી. જો પી ક્યુ આ રીતે મૂકેલા હોત તો બંનેનું સ્થિતિમાન એક સરખું હોત, વીપી બરાબર વીક્યુ થઈ જતું. બટ આ રીતે મૂકેલા છે, દેટ મીન્સ વીપી અને વીક્યુ બંને એક સરખા નથી. પ્રાણ પખેરું ઉડી ગયા, ટપ્પી તો પડી નથી. તો આ રીતે ખબર પડી તમને, આ ક્યુ આગળનો સ્થિતિમાન, પી આગળનો સ્થિતિમાન એક સમાન નથી, કઈક તફાવત મળે છે જે આટલો તમને જોવા પડી શકે. તારે કેવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ચોક્કસ સ્થાન ઉપર. હવે તમે કોઈ વિદ્યુત પારને પકડીને લાયા અનંત અંતરેથી, તો એને લાવવા માટે તમે જે કાર્ય કરો છો એ કાર્ય કોના ઉપર આધાર રાખે છે, ફક્ત અને ફક્ત સ્થાન ઉપર. આવું લાસ્ટ લેક્ચરમાં સમજાવ્યું હતું, ફર્સ્ટ લેક્ચરમાં. માર્ગ ઉપર આધારિત નથી,
क्या वे थी तमे लाया कोई मतलब नहीं, क्या स्थान ऊपर लाया आप प्लस क्यू थी तमे क्यू आगर लाया पी आगर लाया क्या थी लाया डजंट मैटर एना थी कोई मतलब नहीं। मानी लो तमे एक्साम्पल तरीके कि आ पी आगर तमे अहीं थी लाया तो आ रीते कोई मार्ग थी लाया होत तमे आ रीते તમે આ રીતે કઈથી પકડીને એના પી આગળ લાવો એનાથી કોઈ મતલબ નથી। અનંત અંતરેથી તમે એને આમ કરીને પી ઉપર લાવો, આમ કરીને પી ઉપર લાવો, મોટો માર્ગ પસંદ કરો, ટૂંકો માર્ગ પસંદ કરો, જે રીતે તમે એને પકડીને લાવો પણ એનો સ્થિતિમાન એ કયા માર્ગ થી એને કોઈ લેવા દેવા નથી, એ પી ઉપર આવ્યો એ એને લેવા દેવા છે સ્થાન ઉપર। કે પી આગળનો સ્થિતિમાન વીપી જેટલો છે, એના આગળ ક્યુ આગળનો સ્થિતિમાન વીક્યુ જેટલો છે, પી કરતા ક્યુ આગળ સ્થિતિમાન એનો વધી જાય છે। જેમ પ્લસ ક્યુ ની નજીક જશે એમ એનું સ્થિતિમાન વધી જશે, ખબર પડે છે? એકદમ સિમ્પલ લોજિક છે, કઈ રીતે તમને સમજાય એક્ઝેક્ટ હું એવું સમજી લો કે કોઈક વિદ્યુત પાળ છે એનો વિસ્તાર બનાવેલો છે, હવે એની અંદર મારે માની લો કે એના એરિયામાં જવું હોય તો હું જવાનો નથી, પણ તમે પકડીને લઈ ગયા અંદર, હવે અંદર જઈને ઉભા થઈ ગયા વિસ્તારમાં તો મારું સ્થિતિમાન વધી જશે, ખબર પડે છે ને? સ્થિતિનો માર વધી જશે કે હા ભાઈ સાહેબ બીજાના એરિયામાં એન્ટર થઈ ગયા, હવે જેમ જેમ તમે નજીક જવાના એમ સ્થિતિમાન વધી જશે, વધારે ઉર્જા સંગ્રહિત થઈ જશે, કેમ કે હવે ખબર જ છે કે પડવાની છે, એક્ઝેક્ટ ખબર પડે। એટલે પી આગળ કરતા ક્યુ આગળ સ્થિતિમાન વધારે હોય છે, એટલે ઇન શોર્ટમાં એવું સમજી લો કે જેમ જેમ વિદ્યુતભારની નજીક જશે ને એમ એમ સ્થિતિમાન વધતો જશે, જેમ દૂર હશે એમ સ્થિતિમાન ઘટતો જશે। હજી બી ટપ્પી પડશે તમને સ્થિતિમાન શું છે એના સૂત્ર શોધાયા પછી વધારે કરવી પડશે। તો આ સ્થિતિમાનનો તફાવત લાયા, પી આગળ અલગ સ્થિતિમાન હશે, ક્યુ આગળ અલગ સ્થિતિમાન હશે, એક જ સ્થાને બે બિંદુ હોય તો સ્થિતિમાન એક સરખો, આગળ પાછળ હોય તો સ્થિતિમાન અલગ અલગ, જે વિદ્યુતભારની નજીક હોય ત્યાં સ્થિતિમાન વધારે અને જે દૂર હોય ત્યાં સ્થિતિમાન ઓછું હશે। સિમ્પલ અને ડાયરેક્ટ સોલ્યુશન, બેસ્ટ સોલ્યુશન આ જ વસ્તુ એક્સપ્લેન કરી રેડી। અને જે તમે કાર્ય કરો છો એ કાર્ય માર્ગ પર આધારિત નથી, ફક્ત અને ફક્ત સ્થાન ઉપર આધારિત છે। કયા સ્થાન ઉપર લાયા તમે એ મહત્વનું છે, કયા માર્ગ થી લાયા, કયા વે થી લાયા એનાથી કોઈ મતલબ નથી। ઓકે, હવે એની અંદર થોડાક એમસીક્યુ રિલેટેડ કામકાજ બી કરી દઈએ આપણે, કે ડેફિનેશન પ્રમાણે જુઓ કે તમે કોને લાયા, એકમ ધન વિદ્યુત પર કયો સ્મોલ યુ લાયા તમે, એના ઉપર શું કર્યું તમે કાર્ય કર્યું, જો દેખાય છે તો વી વિદ્યુત સ્થિતિમાન વી બરાબર એકમ ધન વિદ્યુત પર કરેલું કાર્ય, V બરાબર W બાય Q, V બરાબર W બાય Q, એકમ ધન વિદ્યુત પર કરેલું કાર્ય એ એનું વિદ્યુત સ્થિતિમાન થશે। તો વિદ્યુત સ્થિતિમાનનો એક સૂત્ર ઇન્ટરેસ્ટિંગ છે, દાખલા ગણવામાં કામમાં લાગશે, કોમ્પિટિટિવ એક્ઝામમાં બી કામમાં લાગશે, બટ આ યાદ રાખજો સ્ટેટ પર માટે બી। તો V બરાબર W બાય Q, W એટલે કાર્ય, કાર્યનો એકમ, W નો એકમ શું થાય W જૂલ, અને વિદ્યુત પરનો એકમ કુલમ, તો જૂલ પર કુલમ। હવે ઉર્જાનું પારિમાણિક સૂત્ર થાય 1 2 - 2, અને વિદ્યુત ભારનું થાય A1 T1, તો આના ઉપરથી તમે બનાવીને ચેક કરી લો તો M1 L2 T-3 A-1 વિદ્યુત સ્થિતિમાન એટલે કે વોલ્ટેજનો પારિમાણિક સૂત્ર થાય છે, ક્લિયર? તો વિદ્યુત સ્થિતિમાનનો સૂત્ર કયો થાય W બાય ક્યુ, એમાંથી તમે કાર્યનું સૂત્ર લખવું હોય તો બી લખી શકો ક્યુ બી જેટલો, દાખલામાં સીધી આની બી જરૂર પડે છે। W બરાબર કાર્યનું સૂત્ર કયું થાય ક્યુ ઇન્ટુ વી જેટલો, જો W કરતા કરો તો ક્યુ વી જેટલો થઈ જાય, જૂલ પર કુલમ એનો એકમ છે યાદ રાખજો, અને બીજો એક એકમ છે એનો વોલ્ટ, બે એકમ થયા વિદ્યુત સ્થિતિમાન ને જ વોલ્ટેજ કહેવાય, એના બે એકમ છે, એક જૂલ પર કુલમ અને બીજો વોલ્ટ છે, અને બેઝિકલી મોસ્ટ ઓફ તમને યાદ હશે વોલ્ટ હશે। આઈ હોપ કે તમે 10મામાં ભણ્યા હતા, આઈ થિંક તમને યાદ હશે બેટરીનો વોલ્ટેજ વી, તો વી એટલે કે વોલ્ટ કહેવાય। ઓકે, તો વિદ્યુત સ્થિતિમાનના બે એકમ થયા જૂલ પર કુલમ, આ વર્ડની પરીક્ષામાં પૂછાયેલો છે, રિમેમ્બર યાદ રાખજો। આજ બધા એમસીક્યુ જે પ્રિપેરેશન જ્યારે પરફેક્ટ વિડીયો લેક્ચર જોતા હોય કે ફિઝિકલી ક્લાસરૂમ એટેમ્પ કરતા હોય, ક્લાસમાં પરફેક્ટ ધ્યાન હશે તો આઈ થિંક સ્ટેટ બોર્ડમાં કંઈક નવા એમસીક્યુ નથી આવતા, એ જ આવે છે જે અમે ચલાવીએ છીએ, પણ તમારું ધ્યાન પરફેક્ટ હોવું જોઈએ, આજુબાજુ ધ્યાન રાખશો તો કશું ખબર નહીં પડે। અમે 3-4 મહિના પછી મળવાના થઈએ, વખતે સ્થિતિ કેવી હશે, ઘણા લોકોના તો નામ બી હું ભૂલી જઈશ, જેમ કે અહીંયા વચ્ચે બેઠો હોય સ્વાર્થ, આ બાજુમાં ભવન, તો આઈ થિંક નામ બી ભૂલી જવાશે, તો
તમે જોઈ શકો કે આના બે એકમ થઈ ગયા વિદ્યુત સ્થિતિમાન, એટલે જુલ પર કુલમ અને બીજો વોલ્ટ. કાર્યનું સૂત્ર Q ઇન્ટુ V, પારિમાણિક સૂત્ર M1 L2 T માઇનસ 3 A માઇનસ 1 થશે. અને ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વસ્તુ યાદ રાખજો કે પહેલા ચેપ્ટરમાં બળ ભણ્યા હતા F, સદિશ રાશિ છે, વિદ્યુત ક્ષેત્ર ભણ્યા સદિશ રાશિ, બે સદિશ. જયારે આની અંદર શરૂઆત થાય છે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, સ્કેલર ક્વોન્ટિટી છે, આમાં દિશા કોઈ મેટર કરતી નથી, દિશાથી કોઈ મતલબ નથી. વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે, યાદ રાખજો, ભૂલતા નહીં. ઓકે, એના પછી ઇમ્પોર્ટન્ટ થિયરી. હવે તમે જુઓ કે જે તમને હું પીડીએફ મોકલવાનો છે એની અંદર આ બધી થિયરી લખેલી જ છે, એટલે કોન્સન્ટ્રેશન પેન અને કાગળ ઉપર ના રાખતા. વિડીયો લેક્ચર લઈને બેસો તો ધ્યાન રાખજો કે આ સ્ટેપ ત્યાં સ્ટેપ આવ્યો કઈ રીતે, પોઝ કરો, અગેન રિપીટ કરો વિડીયો, ફરીથી ખબર પડી તો નેક્સ્ટ આગળ વધો. સમજ પડવી જોઈએ, કેમ કે લખેલું તો હું મોકલવાનો છું. બીજી થિયરી, એની અંદર બિંદુવત વિદ્યુત પ્રવાહના લીધે મળતો સ્થિતિમાન. હવે સ્થિતિમાન, વિદ્યુત સ્થિતિમાનનો સૂત્ર શોધી નાખીએ પ્રોપર. જેમ બળનું સૂત્ર છે F બરાબર K Q1 Q2 / R² કુલમ બળ, જેમ વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર છે E બરાબર KQ / R² એ જ રીતે વિદ્યુત સ્થિતિમાનનો કોઈ પ્રોપર ફોર્મ્યુલા, કોઈક સૂત્ર આપણે જોડે હોવો જોઈએ જેનાથી આપણને ખબર પડે. ઓકે, તો એને સાબિત કરી દઈએ આપણે. સિમ્પલ લોજિક યાદ રાખજો બરોબર, કે આ ધન વિદ્યુત પર એ જ સ્ટોરી છે, એ જ સ્ટોરી. આની અંદર બે P અને Q બિંદુ લીધા હતા, હવે આને સાબિત કરવા માટે એક જ બિંદુ લઈશ, P બિંદુ, એ જે કશું કોઈ નવું નથી. ખબર પડે છે બધા? ઓકે, તો જુઓ કે આ પ્લસ Q ધન વિદ્યુત ભાર છે, એના કારણે આ જે લાઈન બનાવી છે 1, 2 અને 3 વિદ્યુત ક્ષેત્ર છે, એનો વિસ્તાર આમ ચારે બાજુ ફેલાયેલો હશે, આનો વિસ્તાર હશે. હવે એની અંદર આ એક P બિંદુ મૂકેલો છે જે આના વિદ્યુત ક્ષેત્રમાં આવી જશે. એ P બિંદુ કેટલા અંતરે છે? R અંતરે. અને આપણો જે પરીક્ષણ વિદ્યુત ભાર છે એ ક્યાં પડેલો છે? અનંત અંતરે. એકમ ધન વિદ્યુત ભાર, ભૂલી ગયા આગળની વ્યાખ્યા વાળો, એકમ ધન વિદ્યુત ભાર કઈ બાજુ પડ્યો છે? અનંત અંતરે. લાવો છે ક્યાં? P બિંદુ આગળ. P બિંદુ ક્યાં છે? R અંતરે, પ્લસ Q વિદ્યુત ભાર થી. આ પ્લસ Q વિદ્યુત ભાર ત્રિપરિમાણમાં મૂકેલો છે, બટ અહીંયા એક્સ વાય ઝેડ યામક્સ પદ્ધતિ એનસીઆરટી બુકમાં નથી બનાવી, જૂની બુકમાં યામક્સ પદ્ધતિ હતી. હાલાકી આ 3D માં જ ગણાય, આ ત્રણ પરિમાણમાં જ મૂકેલો છે. પ્લસ ક્યુ વિદ્યુત ભાર, એનો વિસ્તાર, એની અંદર આ પી બિંદુ જે આર અંતરે છે, અને એકમ ધન વિદ્યુત ભાર જે અનંત અંતરે પડ્યો છે. એ જ સ્ટોરી કે અનંત અંતરે રહેલા એકમ ધન વિદ્યુત ભારને પી બિંદુ આગળ લાવવા માટે કરવું પડતું કાર્ય, એ જ એનો સ્થિતિમાન થાય છે. તો જો આપણે કાર્ય ગણી નાખ્યું, કયા બિંદુ આગળ? પી બિંદુ આગળ, ડબલ્યુ પી. અને એ જ કાર્ય એનું સ્થિતિમાન છે, એટલે વીપી ઇઝ ઇક્વલ ટુ વોટ? માઇનસ, ક્યાંથી ક્યાં લાયા? અનંત થી પી આગળ ઈ ડોટ ડીઆર, અનંત થી પી ઈ ડોટ ડીઆર. રેડી? ઓકે, હવે અહીંયા પી અને ક્યુ બે બિંદુઓ હતા, એટલા માટે વીપી અને વીક્યુ આપણે લખ્યું હતું, બટ આની અંદર તો એક જ બિંદુ છે પી આગળ, એટલા માટે વીપી અને વીક્યુ કશું કઈ લખવાની જરૂર નથી, એટલે તમે ડબલ્યુ બરાબર વી બરાબર લખો તો પણ ચાલશે. ઓકે, ચલો પહેલો ચેપ્ટર યાદ કરો કે પ્લસ ક્યુ વિદ્યુત ભારના લીધે આર અંતરે આવેલા કોઈ પણ બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલો થાય? પ્લસ ક્યુ વિદ્યુત ભારના લીધે આર અંતરે આવેલા પી બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર, એટલે કોઈ વિદ્યુત ભાર થી આર અંતરે ઈ કેટલો હોય? સૂત્ર યાદ છે ને, KQ/R² જેનો વિસ્તાર હોય એ વિદ્યુત ભાર અંદર આવશે. તો કોનો વિસ્તાર છે? પ્લસ ક્યુ નો, તો KQ/R². અને એની સાથે મેં આ સદિશ સ્વરૂપે છે, એટલે એકમ સદિશ લખ્યો આર કેપ, ત્રિજ્યાવર્તી દિશામાં. જો હવે આને અહીંયા લાવવા માટે માર્ગ તો ગમે તે હોય, આમ કરીને લાવો કે આમ કરો, બેઝિકલી લોજિક છે કે ચેપ્ટરની અંદર સીધું જ લાવવામાં આવે છે ત્રિજ્યાવર્તી દિશામાં. હાલાકી આ સદિશની પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, ડોટ પ્રોડક્ટ છે એટલા માટે. જો ઈ ડોટ ડીઆર છે અને બંને સદિશ છે, હવે સદિશ કાઢવો હોય તો પાછળ શું લખીએ છીએ આપણે? એકમ સદિશ. હવે વિદ્યુત ક્ષેત્ર કેટલો છે? KQ/R² અને એકમ સદિશ શું લખ્યું મેં? આર કેપ, સ્મોલ આર ની દિશામાંનો એકમ સદિશ. એકમ સદિશ તો યાદ છે ને, પહેલો સેમિસ્ટર ચોથો ચેપ્ટર સમતલમાં ગતિ સદિશોમાં ભણ્યા હતા તમે બધું. આઈ હોપ કે તમને બધાને યાદ નથી, તો રિમેમ્બર, યાદ કરજો કઈ રીતે લખાય. આ એકમ સદિશ છે. ચલો, આ ડીઆર છે, સદિશ સ્વરૂપે છે, તો સદિશ કાઢવો હોય તો ડીઆર ઇન્ટુ આર કેપ, એમાં બી એકમ સદિશ લખી દીધું. હવે આર કેપ ઇન્ટુ આર કેપ, વચ્ચે ડોટ હોય, આઈ કેપ ડોટ આઈ કેપ 1, જે કેપ ડોટ જે કેપ 1, K
કેપ ડોટ કે કેપ 1 તો આર કેપ ડોટ આર કેપ 1 તો અહીંયા જોઈ શકો આર કેપ ડોટ આર કેપ ઇઝ ઇક્વલ ટુ તો 1 થઈ ગયું તો પછી શું વધે સાહેબ આ કે ક્યુબ કોમન લઈ લીધા તમે જો કે શું છે કુલંબિયન અચળાંક અચળ વેલ્યુ છે બાર લઈ લો ચલો કેપિટલ ક્યુ છે આ વિદ્યુત ભાર આના આવવાથી આના વેલ્યુમાં કોઈ ફરક પડે છે નથી પડતો આનો વિસ્તાર છે એના વેલ્યુમાં કોઈ ફરક નહીં પડે અને આમ બી તમે પરીક્ષાની વિદ્યુત ભારની કિંમત ઓછી લીધી છે એટલે આના આવવાથી આની અંદર કોઈ ફરક પડવાનો નથી તો આવી અચળ છે તો કે અચળ કેપિટલ ક્યુ અચળ બંને બાર તો જો માઇનસ તો એમ લખ્યું કે કેપિટલ ક્યુ બાર લખી દીધા તો અનંત થી પી વન અપોન આર સ્ક્વેર ડીઆર આર કેપ ડોટ આર કેપ તો વન થઈ ગયા તો આ સ્ટેપ ખબર પડી પરફેક્ટ રિપીટ કરીને ચેક કરી લેજો પણ આવડવું જોઈએ ઇમ્પોર્ટન્ટ થિયરી છે ઓકે ચલો અહીં સુધી આયા ઓકે હવે આ પી બિંદુ કેટલા અંતરે પડ્યું છે તમે આને પકડીને લાયા ક્યાં પી બિંદુ આગળ પી બિંદુ એટલે કેટલા અંતરે છે આર અંતરે હવે તમે એવું વિચારો કે એકમ ધન વિદ્યુત ભારને તમે પી આગળ લાયા કે એકમ ધન વિદ્યુત ભારને તમે આર અંતરે લાયા એક જ વસ્તુ થઈ ને એકમ ધન વિદ્યુત ભારને પી આગળ લાવો કે એકમ ધન વિદ્યુત ભારને આર અંતરે લાવો વસ્તુ તો એક જ થઈ ને આવવાનું તો પી ઉપર જ ને તો અહીંયા જો અનંત થી મેં લિમિટ શું લખી દીધી આર લખી દીધી પી બિંદુ આગળ કહો કે આર બિંદુ આગળ કોઈ ફરક પડતો નથી આર અંતરે કહો ઓકે તો માઇનસ કે ક્યુ એમ ને અનંત થી આર અંતરે લાયા આર સ્ક્વેર જે છે એના ઉપર લખો તો ઘાત શું લખાય માઇનસ માં લખાય તો આર માઇનસ ટુ ઇન્ટુ ડી આર આ સ્ટેપ સુધી ક્લિયર છે ઓકે બરોબર ધ્યાન રાખજો હવે એના પછી આપણે સંકલન નો નિયમ લગાડ્યો છે હવે આઈ થિંક તમને એમ થશે સંકલન નો નિયમ કયો હશે એક્સ રેસ ટુ એન ડી એક્સ સંકલન માં એક્સ રેસ ટુ એન ડી એક્સ આ બધું લખી લેજો બરોબર તો હું તમને જો સૂત્ર બી બતાવું સંકલન નું સૂત્ર કયું છે યાદ કરો સંકલન એક્સ રેસ ટુ એન ડી એક્સ આનું સંકલન શું થાય ઘાત નો નિયમ ઘાત માં એક પ્લસ થાય અને એન પ્લસ વન ડિવાઈડ માં લખાય એટલે જો એક્સ રેસ ટુ ઘાત એન છે એમાં એક પ્લસ કરી દો અને એન પ્લસ વન ડિવાઈડ માં લખી દો આ થઈ ગયું સંકલન રેડી ઓકે જો એ જ રીતે સંકલન કર્યું છે કે આર ની કેટલી ઘાત છે માઇનસ ટુ અને કોની સાપેક્ષે આર ની સાપેક્ષે જ છે અહીંયા જો એક્સ ની ઘાત એક્સ ની સાપેક્ષે આર ની ઘાત આર ની સાપેક્ષે તો એક માઇનસ બે ઘાત માં એક પ્લસ કર્યો અને માઇનસ બે પ્લસ વન નીચે લખી દીધા સેમ બંને મેચ કરજો એ જ રૂલ્સ લગાવ્યો છે જે ઘાત નો નિયમ કહેવાય છે ઓકે હવે જો માઇનસ કે ક્યુ એમને મૂક્યા માઇનસ ટુ પ્લસ વન કેટલા થાય માઇનસ વન થાય એ માઇનસ મેં આગળ લખી દીધા અને ઉપર આર રેસ ટુ માઇનસ ટુ પ્લસ વન એટલે માઇનસ વન ઘાત વધી તો આ સ્ટેપ સુધી ખબર પડી લિમિટ અનંત થી આ લિમિટ પેમનેન્ટ છે ઓકે હવે જો આર રેસ ટુ માઇનસ વન છે જેમ અહીંયા પ્લસ ટુ ને ઉપર લઈ ગયા તો માઇનસ ટુ લખ્યા તો માઇનસ વન ને નીચે લખવું હોય તો પ્લસ વન એટલે કે વન અપોન આર થઈ જશે ખબર તો પડે છે ને આની વન અપોન આર હોય તો એને આર માઇનસ વન લખાય એની જગ્યાએ આ લખો કે આ લખો કોઈ ફરક નહીં પડતો ઓકે અને માઇનસ ટુ એમ જ છે તો માઇનસ વન અપોન આર તો માઇનસ કે ક્યુ માઇનસ વન અપોન આર લિમિટ અનંત થી આર સુધી ચલો લિમિટ મૂકી દઈએ લિમિટ મૂકવાનો નિયમ કયો છે ઉપર વાળી લિમિટ માઇનસ નીચે વાળી લિમિટ તો ચલો ઉપર વાળી લિમિટ કેટલી આર તો માઇનસ વન અપોન આર એમને એમ રહેશે કેમ કે આર ની જગ્યાએ આર જ મૂકવાનું છે ચલો લિમિટ નો માઇનસ અને આ માઇનસ પ્લસ થઈ જશે અને લિમિટ કેટલી મૂકવાની અનંત તો વન અપોન અનંત અને વન અપોન ઇન્ફાઇનાઇટ કેટલા થઈ જાય ઝીરો વન અપોન ઇન્ફાઇનાઇટ કેટલા થઈ જાય ઝીરો તો કેટલા વધ્યા માઇનસ વન અપોન આર તો આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા તો કે ક્યુ બાય આર આ થઈ ગયું વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર ઓકે તો યાદ રાખો પ્લસ ક્યુ ના કારણે આર અંતરે આવેલા પી બિંદુ આગળ કેટલું સ્થિતિમાન કે ક્યુ બાય આર જેટલો બહુ જબરદસ્ત પી બરાબર કે ક્યુ બાય આર જેટલો બહુ ઇન્ટરેસ્ટિંગ જો સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે સ્થિતિમાન અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે ભૂલતા નહીં પહેલા ચેપ્ટરની અંદર બળ એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર વર્ગ છે નીચે વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ બાય આર સ્ક્વેર વર્ગ છે નીચે બળ લખું છું અહીંયા જો તમને ધ્યાનમાં આવે એફ બરાબર કે ક્યુ વન ક્યુ ટુ બાય આર સ્ક્વેર એટલે એફ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર કે ક્યુ બાય આર સ્ક્વેર એટલે ઈ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ તો બળ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં પહેલા ચેપ્ટરમાં બંને વર્ગના વ્યસ્ત પ્રમાણમાં પણ બીજા ચેપ્ટરમાં જો
अंतर वर्ग नहीं अनंत अंतर वाड़ी स्टोरी याद करो परीक्षा विद्युत बार स्मॉल क्यू ने अनंत अंतरे केम लीधो तो आर बराबर जो अनंत लो तमे कोई भी वेल्यू ने अनंत थी डिवाइड करो तो स्थिति मान के लो थाय जीरो खबर हवे पेला स्मोल क्यू विद्युत पार ने अपने अनंत अंतरे केम मूक्यो तो केम के एनी स्थिति ऊर्जा जीरो होय छे एवुं पेला लेक्चर मां मे कीधुं तुं के आपणे मानी लो के अनंत अंतरे स्थिति ऊर्जा जीरो छे अनंत अंतरे स्थिति में जीरो छे पर ए तो धारी दीधुं तुं पण अहींया साबित थई गयुं के आर बराबर तमे अनंत मूको तो कोई भी वेल्यू ने अनंत थी डिवाइड करो तो स्थिति में जीरो थई जशे एटला माटे आपणे मोस्ट ऑफ परीक्षण विद्युत पार ने अनंत अंतरे ज लईए छे ज्यां स्थिति ऊर्जा ने स्थिति मान बंने जीरो होय અને ત્યાંથી ઉઠાઈને પછી અંદર લાવવાનું છે. હવે તમને આની અંદર પ્રશ્ન એવો કરવામાં આવે કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે, જેમ જેમ આર વધે એમ એમ સ્થિતિમાન ઘટે, એટલે કે પ્લસ ક્યુ થી જેમ દૂર જાય એમ સ્થિતિમાન ઘટ્યો અને પ્લસ ક્યુ થી જેમ નજીક આવે એમ સ્થિતિમાન વધ્યું, કેમ કે આર ઘટે તો વી વધે. હવે પેલા પી અને ક્યુ ની સ્ટોરી યાદ કરો જે બોર્ડ ઉપર પહેલા મેં લખ્યું હતું. પ્લસ ક્યુ ની નજીક કોણ હતું? ક્યુ. नजीक हो मतलब कि आर ओ तो बी वे पी थोड़ा दूर हो तो आर वे तो पी पी ओ ए पी नो स्थितिमान क्यू ना स्थितिमान करता ओछो थई गयो दूर छे. जो आ सूत्र केटलो इंटरेस्टिंग छे घणा बधा जे आगळ तमे सपोज धार्यु तो बधु आमा क्लियर थई गयो के अंतर ना व्यस्त प्रमाणमां छे. रेडी? ओके, वेरी गुड. चलो ठीक, जो विद्युत क्षेत्र अंतर वधे तो विद्युत क्षेत्र घटे, अंतर घटे तो विद्युत क्षेत्र वधे. હવે તમે વિચારો કે આ બંનેની અંદર પ્રબળ કોણ હશે? મજબૂત. ઓબ્વિયસલી વિદ્યુત ક્ષેત્ર તમે સ્ક્વેર વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે, આ ખાલી અંતરના વ્યસ્ત પ્રમાણમાં છે. બોલો, ક્લિયર? ઓકે, તો આ બંનેનો તમે ગ્રાફ બનાવો તો આના કે અંદર તમને આપેલું છે, કોઈ જરૂર નથી એની, બટ તમને સમજાવી દઉં કે અંતર આર ની સાથે વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત ક્ષેત્ર બંનેનો કમ્બાઈન આપેલું છે. બંને ગ્રાફ તમને કમ્બાઈનમાં આપેલા છે, જેમાં તમે જોઈ શકો કે વિદ્યુત ક્ષેત્રમાં આ રીતે ઘટાડો થાય છે અને વિદ્યુત સ્થિતિમાનમાં આ રીતે ઘટાડો થાય છે. એટલે કે આ જે દેખાય છે ઈ માટેનો ગ્રાફ છે અને આ જે દેખાય છે વી માટેનો ગ્રાફ છે. પણ એ ગ્રાફમાં તમને આટલી બધી ટપ્પી નહીં, પણ હું તમને સમજાવી દઉં છું શું લખેલું છે. ગભરાવો નહીં, ટેન્શન નહીં લો. તમને ખબર તો પડી ને વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર એકદમ ક્લિયરલી. પી આગળ જેમ જેમ નજીક હોય વિદ્યુત પરની એમ એમ સ્થિતિમાન વધારે હશે, જેમ દૂર હશે એમ ઓછું હશે. ઠીક, અને આ બંનેમાંથી પ્રબળ કોણ, મજબૂત કોણ? ઈ, કેમ કે આ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં અને આ ખાલી વર્ગ નથી અંતરના વ્યસ્ત પ્રમાણમાં. હવે જ્યારે અંતર હોય, વર્ગ હોય કે અંતર હોય, એના વ્યસ્ત પ્રમાણનો જયારે ક્યારે આલેખ બનાવો તો ઉપકળ આલેખ જે મળે છે, તો અંતર આર ની સાથે જેમ જેમ આર વધે એમ વિદ્યુત ક્ષેત્ર ઘટે, ઝડપથી ઘટે કેમ કે વર્ગ છે, અને જેમ જેમ અંતર આર વધે એમ સ્થિતિમાન બી ઘટે, ઝડપથી ઘટતું નથી. બંને આલેખમાં ખાલી એટલું ચેન્જ છે, બંને સેમ જ છે. જેમ અંતર આર વધે બંને ઘટે છે, ઈ બી ઘટ્યું વી બી ઘટ્યું, આર ની સાથે ઈ બી બંને ઘટ્યા, પણ ઝડપથી કયો ઘટે છે? ઈ, કેમ કે વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. આલેખનું આટલું ડિફરન્સ છે, યાદ રાખજો. અંતર ખાલી એડ કરવું હોય તો લખીને એડ કરી દેજો, બાકી કશું કોઈ જરૂર નથી. ટપી પડી? વી અને ઈ નો આલેખ આપ્યો છે અંતરની સાથે. અંતર આલેખમાં બે રેખાઓ તમને દેખાશે, એક ડોટેડ વાળી પૂરી રેખા એવું પૂરો વક્ર એવું લખેલું છે અંદર, અને એક ડાર્ક લાઇન આપી છે. પૂરો વક્ર ઈ માટે આપ્યો છે કે ઝડપથી ઘટે છે, અને જે ડાર્ક લાઇન છે વી માટે છે ધીમે ધીમે ઘટે છે, કેમ કે અંતરના વ્યસ્ત પ્રમાણમાં આ વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. આઈ હોપ કે તમને આલેખ બી ખબર પડી હશે, તો એ બી એકવાર જોઈ લેજો. અને એક ઉદાહરણ છે, જે ઉદાહરણ નંબર એક, બે પોઈન્ટ એક લખું નામ છે બધા સન્નાટાઓ. ચલો ઉદાહરણ 2.1 જો, રકમ શું આપી છે એકદમ ઈઝી છે, ખબર પડી જશે તમને. એક વિદ્યુત ભાર છે 4×10⁻⁷ કુલમ. વિદ્યુત ભાર કેટલો આપ્યો છે? ક્યુ બરાબર 4×10⁻⁷ કુલમ, આટલો વિદ્યુત ભાર છે. ઓકે, જેટલા વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં તેનાથી 9 સેન્ટીમીટર અંતરે આવેલા પી બિંદુ આગળનું સ્થિતિમાન શોધો. કેટલા અંતરે? 9 સેન્ટીમીટર અંતરે. શું લાવવું છે? સ્થિતિમાન. સિમ્પલ. ઓકે, હવે જે વિદ્યુત ક્ષેત્ર રચાયો એ કોના કારણે છે? આ વિદ્યુત ભારના કારણે, કેપિટલ ક્યુ.
હવે વી બિંદુ પી બિંદુ આગળ સ્થિતિમાન લાવો હોય આર અંતરે પી બિંદુ આગળ સ્થિતિમાન આર અંતરે પી બિંદુ આગળ સ્થિતિમાન કેટલો હોય કે ક્યુ બાય આર તો અહીંયા પહેલો જવાબ થશે પી બરાબર કે ક્યુ બાય આર થશે કે ની કિંમત તમને ખબર છે કેટલી થાય કે ની કિંમત 9 ગુણ્યા 10 ની 9 બાદ ક્યુ બરાબર આપ્યા છે 4 ગુણ્યા 10 ની માઇનસ 7 અને આર બરાબર 9 સેન્ટીમીટર એટલે 9 ગુણ્યા 10 ની માઇનસ 2 થશે તો જો 9 9 તો કેન્સલ થઈ ગયા માં તો 4 વચ્ચે ગુણ્યા 10 ની ઘાત ગણી નાખો 9 માઇનસ 7 એટલે 2 થશે અને 2 આ માઇનસ 2 ઉપર પ્લસ થશે એટલે ટોટલ થશે 4 વોલ્ટ જવાબ થઈ ગયો આટલો ઈઝી દાખલો છે સ્થિતિમાન છે વી બરાબર કે ક્યુ બાય આર ક્યુ બી આપેલા છે આર બી આપેલા છે સ્થિતિમાન શું થઈ ગયું સરસ એની અંદર બીજો પ્રશ્ન છે બસ થોડુંક અચ્છે હોય વધારે નહીં ચલાવું ધીમે ધીમે ચેપ્ટર આગળ વધશે બીજો ચેપ્ટર થોડુંક સ્થિતિમાન વાળો ભાગ તમને ટફ પડશે બીજો પ્રશ્ન એની અંદર જ છે શું કે છે એમાં કે આ વિદ્યુત ક્ષેત્રમાં 2 ગુણ્યા 10 ની માઇનસ 9 કુલમ જેટલા વિદ્યુત વિદ્યુતભાર ને અનંત અંતરે થી એટલે આ તો જેનો એરિયા આવે હવે જે વિદ્યુતભાર આપ્યો છે સ્મોલ ક્યુ છે અનંત અંતરે પડ્યો છે કેટલો છે સ્મોલ ક્યુ 2 ગુણ્યા 10 ની માઇનસ 9 કુલમ આટલો છે જે અનંત અંતરે પડ્યો છે અનંત અંતરે થી પી બિંદુએ લાવવા માટે કરવું પડતું કાર્ય તો કાર્ય શોધવાનું છે તો બહુ ઈઝી કાર્યનું સૂત્ર યાદ છે W બરાબર Q ઇન્ટુ V થશે તો કાર્ય W બરાબર Q કેટલો આપેલો છે 2 ગુણ્યા 10 ની માઇનસ 9 અને V સ્થિતિમાન તમે ઓલરેડી લાયા અહીંયા 4 ગુણ્યા 10 ની 4 તો આમાં તમે કાર્ય શોધી નાખો 4 ગુણ્યા 8 થશે ગુણ્યા 10 ની માઇનસ 9 પ્લસ 4 એટલે માઇનસ 5 જૂલ આટલું કાર્ય કરવું પડે સિમ્પલ બસ કાર્ય બી શોધી નાખ્યું તમે સ્થિતિમાન બી શોધી નાખ્યું કાર્ય બી શોધી નાખ્યું આનો વિસ્તાર છે આટલા અંતરે સ્થિતિમાન એનો આટલો છે અને આ વિદ્યુતભારને પકડીને લાયા તો આટલું કાર્ય કરીને તમે લાયા ક્લિયર ઓકે એની અંદર એવું પ્રશ્ન બી પૂછ્યું છે કે શું આ કાર્ય વિદ્યુતભારે કયા માર્ગે ખસેડ્યું તેના પર આધારિત છે એ તો તમને ખબર જ છે નહીં શું લખ્યું છે અંદર માર્ગ પર આધારિત છે નથી મેં ઘણી વખત બોલ્યું તમને યાદ છે ના માર્ગ પર આધારિત નથી કાર્ય વિદ્યુત પાળના સ્થાન પર આધારિત હોય છે તો પેલા લેક્ચરમાં બી બોલ્યું અને સ્ટાર્ટિંગમાં બી હું બોલ્યો બે વાર એટલે તમને યાદ હશે બહુ ઈઝી છે માર્ગ પર કોઈ લેવા દેવા નથી સ્થાન ઉપર આધાર રાખે છે પી સ્થાન ઉપર ક્યુ સ્થાન ઉપર ક્યાંથી લાયા કયા માર્ગે લાયા નથી કોઈ મતલબ નથી તો જવાબમાં તમે આટલું લખી શકો આ ઉદાહરણ એક છે આઈ હોપ કે તમને ચેપ્ટરમાં ખબર પડી જશે ધીમે ધીમે ચલાવું છું મને ખબર છે થોડું લેન્થી બહુ લાંબુ ચેપ્ટર છે થોડું થોડુંક ચલાવીશ કેમકે તમને ખબર પડે કેમકે સ્ટાર્ટિંગનો થોડો ભાગ જ ટફ પડશે પાછળ એટલી તકલીફ પડવાની નથી તો આઈ હોપ કે તમને ખબર પડી જશે ત્રીજા લેક્ચરમાં ફરીથી મળીશું વાંચતા રહેજો તૈયારી કરતા રહેજો કોઈ તકલીફ હોય તો વોટ્સઅપથી મેસેજ કરતા રહેજો થેન્ક યુ